ડીસા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવાર સાદિદ કુરેશીએ રાજીનામા આપ્યા બાદ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મતગણતરી ડીસા મામલતદાર કચેરી ખાતે યોજાતા કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીનો 902 મતથી વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીનો વિજય થતાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડીસા નગરપાલિકાની વોર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવાર રાજીનામું આપતા એક બેઠક ખાલી પડી હતી, જેમાં ચૂંટણી તંત્ર દ્વારા પેટા ચૂંટણી યોજાઈ હતી. રવિવારે પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાતા કુલ 8000 ઉપરાંત મતદારોમાંથી 3600 જેટલા મતદારોએ મતદાન કરતા 43% મતદાન થયું હતું, જેની આજે ડીસા મામલતદાર કચેરી ખાતે મતગણતરી યોજાતા કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીને 2024 મત અને ભાજપના ઉમેદવાર કાંતિલાલ લોધાને 1122 મત તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જિગ્નેશ દેસાઈને 431 મત મળ્યા હતા, જ્યારે 36 મત નોટામાં ગયા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીનો 902માંથી વિજય થયો હતો. ડીસામાં ઘણા સમય બાદ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસી આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી ખુશી વ્યક્ત કરી હતી. જીતનો મને પહેલાથી જ વિશ્વાસ તો હતો જ કે હું જીતું, કે મેં સમાજમાં પહેલાથી સક્રિય માણસ હતો અને કોંગ્રેસ પાર્ટી મને ટિકિટ આપી હતી એનો બી હું આભાર માનું છું. અને મારી જીત નથી, મારે પૂરે વોર્ડની જીત છે હરિયા, અને ઘણા બધા અમારા પ્રશ્નો છે ગવાડીના કામના, એમ હું કોશિશ કરીશ કે હું પૂરા કરી શકું અને હંમેશા એમને માટે ઊભો રહીશ. અમારે ગવાડીમાં બધાથી વધારે તકલીફ છે એ પાણીની ને ગટર લાઈનની, રોડની. ઘણા સમયથી ભૂ ગટરનું કામ પૂરું થઈ ગયું, ખાસો તો સમય થઈ ગયો છે, પણ આજ સુધી રોડ કોઈ જગ્યાએ બન્યા નહીં. બહુ ખાડાખોપતા છે, બહુ ગંદકી છે, એનું ખાસ મારે ધ્યાન દોરવું પડશે. આજે વોર્ડ નંબર 9નું ચૂંટણી પરિણામ આવ્યા બાદ અંગે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અબે કોંગ્રેસના નેતા વિપુલભાઈ શાહે જણાવ્યું કે આ પેટા ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસને હરાવવા એડી ચોટીનું જોડ લગાવ્યું હતું. ભાજપે સત્તાનો દુરુપયોગ કરી અનેક મતદારોના મતદાર યાદીમાંથી ગાયબ કરી અન્ય વોર્ડના ભૂતિયા મતદારોના નામ વોર્ડ નંબર 9માં સામેલ કરાયા હતા. જોકે પ્રજા વોર્ડ નંબર 9ની શાણી પ્રજાએ સમજી વિચારીને મતદાન કરતા ભાજપને જાકારો આપ્યો છે. જે ડીસા નગરપાલિકામાં વોર્ડ નંબર 9ની પેટા ચૂંટણીમાં અમારા કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશી ખૂબ જ જંગી બહુમતીથી જીત્યા છે. આજે જ્યારે જે કચેરીમાં મતગણતરી હતી ત્યારે મારે કહેવું પડે છે કે આ ચૂંટણી હરાવવા આ જ તંત્ર ભારતીય જનતા પાર્ટી સાથે ભળી અમે ખૂબ ધમપછાડા કર્યા છે. ભાજપના ઉમેદવારને જીતાડવા માટે આ લોકોએ કોઈ કસર બાકી નથી રાખી. ઓછામાં ઓછા 500 મતદારો એવા છે કે જે લોકોને આ ચૂંટણીમાં એમને મતદાનથી વંચિત રાખ્યા છે. એટલું જ નહીં, પરંતુ એ સિવાય જ્યારે મતદાર યાદીમાં પણ ખૂબ પણ એમને ચેડા કર્યા છે, જેના કારણે બુથ એજન્ટોને ખૂબ તકલીફ પડી છે અને એના લીધે પણ 300થી વધારે મતદારો મતદાનથી વંચિત રહ્યા છે. ખરેખર તંત્રની જવાબદારી છે કે સંપૂર્ણપણે મતદાન થાય, મતદાતા એનો મત વાપરી શકે નિર્વિઘ્ને અને નિર્ભયપણે. તેમ છતાં આ તંત્ર ભાજપ સાથે ભળી અને ખૂબ જ મોટો ભય ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે તે નિંદનીય છે. તેમ છતાં કોંગ્રેસના અમારા ઉમેદવાર ખૂબ જ જંગી બહુમતીથી જીત્યા છે એ બદલ હું સમગ્ર આ વિસ્તારના મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક કોંગ્રેસ વતી આભાર માનું છું. જય હિન્દ.